સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈ બહેન દ્વારા પાણી બચાવો અભિયાન અને ધૂળેટી પર્વને સ્પોર્ટ્સ ડેમાં ફેરવ્યો. ભાઈઓ અને બહેનો અને બાળકો ક્રિકેટ રમીને હજારો લીટર પાણી બચાવ્યું હતું. હોળી ધૂળેટી એટલે રંગોનો તહેવાર અને નાનાથી લઈને મોટાઓ પણ સૌ કોઈ રંગોથી રમવાની મજા આવે છે. પણ આ શાલ નબળા ચોમાસાને લઈને ગુજરાતભરમાં પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે પ્રાંતિજ ખાતે એક એવો પણ સમાજ છે જેને પોતાના પરિવાર સાથે તથા પાડોશી તથા કુટુંબીજનો કે સમાજના લોકો સાથે ધૂળેટીનો તહેવાર મનાવ્યો. પણ પાણી બચાવો અભિયાન સાથે એમાં તિલક કરીને રંગોથી રંગાયા અને ધૂળેટીના તહેવારને સ્પોર્ટ્સ ડે બનાવી સમાજના કાનન ફાર્મ હાઉસમાં ભાઈઓ અને બહેનો અને બાળકોની ક્રિકેટની ટીમો બનાવી આજના દિવસે ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું અને ક્રિકેટ મેચ રમીને પાણી બચાવો અભિયાન સાથે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈ બહેનો અને બાળકો પણ આ અભિયાનમાં જોડાયા હતા અને હજારો લીટર પાણીનો બચાવ કર્યો હતો. તો અન્ય સમાજ તથા પાણીનો ખોટો બગાડ વ્યય કરતા લોકો માટે સુંદર મેસેજ આ સમાજ દ્વારા આપ્યો હતો તેમ કહીએ તો પણ નવાઈ નહીં. તો આ પ્રસંગે નગરપાલિકા કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન ધવલભાઈ રાવલ, શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો, વડીલો નરસિંહભાઈ પટેલ, ડાયાભાઈ પટેલ, રિનેશભાઈ પટેલ, દેવસિંહભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, નારણભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર અને પ્રેરણાત્મક સંચાલન સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. જીલ રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ.